नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण सात विषय गुजराती पाठ छ भीखू जोईशु। विद्यार्थी मित्रों, आ पाठनो प्रकार संवेदन कथा छे। तेना लेखक गौरीशंकर गोवर्धनराम जोशी, तेमनो उपनाम धूमकेतु छे। तेमनो जन्म ईस्वीसन 1892 अने मृत्यु ईस्वीसन 1965 में। धूमकेतुनो जन्म गोंडल पासेना वीरपुर गाम में थयो हतो। गुजराती साहित्य में टूंकी वार्ताना क्षेत्रे धूमकेतुनु प्रदान विशेष जाणीतु छे। तणखा मंडलना चार भाग उपरांत बीजा 20 जेटला वार्ता संग्रह तेमणे आप्या छे। पोस्ट ऑफिस, भैया दादा, रजपुदाणी, एक टूंकी मुसाफरी, जीवननु प्रभात, पृथ्वी अने स्वर्ग, हृदय पलटो, आत्माना आंसू वगैरे तेमनी प्रख्यात टूंकी वार्ताओ छे। तो हवे आ पाठमां शुं आवे छे के भीखू भीख मांगीने पोतानुं तेमज पोताना कुटुंबનું ભરણપોષણ કરનાર નાનકડો છોકરો છે તે પાત્રનું આલેખન હૃદયસ્પર્શી બન્યું છે। વૈચીને ખાવું, પોતે વેઠીને પણ મા ભાઈ બંધુનો વિશેષ ખ્યાલ રાખવો તેનું વલણ છે। તેનામાં સહજ રીતે લાગણીના સ્વરૂપે વહેતું જોવા મળે છે। ભીખુએ જલેબી પણ ખાધી નહોતી કે દાળિયા પણ નહોતા ખાધા, પરંતુ ભાઈ બંધુને ખાવા મળે એ હેતુથી મા પાસે અસત્ય બોલે છે કે પોતે ધરાઈને ખાધો છે। ભીખુના અંતરની આ અમીરાત, એના દિલની લાગણી, એના વર્તનમાં જે રીતે પ્રતિબિંબિત થતી લેખકે બતાવી છે, તે સમગ્ર ઘટના સરસ આલેખન પામી છે। ચલો આપણે જોઈએ, સરસ મજાની સંવેદનશીલ કથા છે, વાર્તા છે। સાંજના 7 થવા આવ્યા હતા અને ઊંચે ચડેલા મિલના ધુમાળા નીચે ઉતરીને વીજળીની રોશનીને ઝાંખા કરી રહ્યા હતા કે સાંજના 7 વાગવા આવ્યા હતા। મિલોમાં ઉપર ચડતા ધુમાળા તે પાછા નીચે ઉતરી અને વીજળીને રોશનીને ઝાંખા કરતા હતા। મોટર ગાડી, સાયકલ અને માણસોના ઠઠારાથી બજાર ભરચક હતું। ઠઠારું એટલે કે ઘણું આંજવા જેવું, પ્રભાવિત કરવા માટેનો દેખાવ, ઘણો મોટો દેખાવ, બરાબર આખું બજાર ભરેલું હતું। અકસ્માતથી બચવા માટે હું ફૂટપાથ પર ચાલતો હતો, બરાબર। આ લેખક બોલે છે, આ બધું કોણ બોલે છે? લેખક બોલે છે કે હું ફૂટપાથ પર ચાલતો હતો। ફૂટપાથ એટલે શેરીની, શહેરની રસ્તાની બાજુ પર પગે ચાલનાર માટેની પગથી, આપણે સાઈડમાં ચાલીએ ને એને ફૂટપાથ કહેવાય। એક કંગાલ પર ઇતની રહમ કરો, ક્યાંક વાક્ય તેમને સંભળાયું, એક કંગાલ પર ઇતની રહમ કરો। દરથી બોલાય શબ્દોએ પગને આગળ થતાં થંભાવ્યા, પાછા ફરીને જોયું તો હું 3 દરવાજા પાસે ઊભો હતો। ફરી એ જ શબ્દો સંભળાયા, મેં ડોકું જરાક ખેંચ્યું તો દરવાજા વચ્ચેની સાંકડી કમાનમાં એક અત્યંત કંગાળ સ્ત્રી બેઠી હતી। એટલી વારમાં તો મને રસ્તા વચ્ચે ઊભેલો જોઈને કેટલાક માણસો ધક્કા મારીને આગળ ચાલ્યા ગયા કે હું જોતો હતો જે સ્ત્રીને। એટલી વારમાં તો પાછળથી ઘણા લોકો આવ્યા અને જે વચ્ચે જતા હતા, હું વચ્ચે ઊભો હતો, તે ધક્કા મારી મારીને ચાલ્યા ગયા। એવામાં વચ્ચેના સરિયામ માર્ગ પર એક નાના છોકરાએ રસ્તો ઓળંગતા મોટરના મોંમાં મૃત્યુના મુખમાં જતો જોઈ મારી રાડ ફાટી ગઈ। સહજ જ એ તરફ હું દોડ્યો, પણ તે પહેલાં તો સોફરે અત્યંત ચાલાકીથી છોકરાને ઉગારી લીધો ને તેની મા આગળ વધીને હાંફળી ફાંફળી દોડતી હતી। તેના તરફ એક ઠપકા ભરી નજર નાખી હોર્ન વગાડી મોટર આગળ ચલાવી મૂકી। આગળ હું પાછો હટ્યો, ત્યાં એક જણા સાથે ભટકાયો, હું જેવો પાછો હટ્યો ત્યાં એક જણા સાથે હું ભટકાયો કે માફ કરજો માસ્તર। શું કીધું? મને માફ કરો। આપણે કોકના જોડે ભટકાય, આપણે કહીએ છીએ સોરી, એવી રીતે કે મને માફ કરજો કહીને એક જણો ભટકાતો ચાલ્યો ગયો ને એટલામાં તો પેલી કંગાળ સ્ત્રીના એના એ શબ્દો ત્રીજી વખત સંભળાયા, એક કંગાલ પર ઇતની રહમ કરો। ફરી તેને ત્રીજી વાર સંભળાયો એ સ્ત્રીના અવાજ, અને સ્ત્રી બોલતી હતી એક કંગાલ પર ઇતની રહમ કરો। એ સ્ત્રી બેઠી હતી તે ખૂણામાં, અંધારામાં મેં નજર ફેરવી કે જે અંધારામાં એક જે સ્ત્રી બેઠી હતી તેના તરફ તેણે નજર કરી। તેના પગ પાસે ઉઘાડે શરીરે 3 છોકરા સૂતા હતા, તેની પગ પાસે ઉઘાડા શરીરે 3 છોકરા સૂતા હતા ને તેના ખોળામાં એક નાનું બચ્ચું દયામણું મોં રાખીને આવનાર જનારની સામે જોયા કરતું હતું। બાઈ અશક્ત હતી ને ગરીબી તેના પર અસહ્ય જુલમ કરી રહી હતી। ઊંડા ખાડા જેવી આંખોમાંથી તેજ પરવારી રહ્યું હતું,
પોતે છોકરા માટે જ જીવન દોરી લંબાવતી હોય એમ તેના મોં પરથી દેખાતું હતું કે પોતે જ પોતાના છોકરાની જીવન દોરી લંબાવે છે તેમ દેખાતું હતું। મારો હાથ એકદમ કોટના ખિસ્સામાં પડ્યો। એ ખિસ્સાએ બે કલાક પહેલાં જ કલદાર રાણી છાપના રૂપિયા સાથે ભદ્રમાંથી શહેર તરફ મુસાફરી કરી હતી, પણ અત્યારે તે ભોંઠો પડ્યો। માત્ર 3 પૈસા જ હાથે ચડ્યા, બરાબર એની પાસે ફક્ત 3 પૈસા જ હાથમાં મળ્યા, કેમ કે એની પહેલાં એણે મુસાફરી કરી હતી। 9 આના સિનેમાએ એને રોકડા 6.25 આને હોટલે ઉપાડી લીધા। 9 આના સિનેમામાં આપી દીધા, પિક્ચર જોયું હતું, અને રોકડા 6.25 આના હોટલમાં તેણે હોટલમાં જમ્યા હતા તેના આપી દીધા। સાધારણ માણસોના આવા તદ્દન સામાન્ય વિલાસમાંથી પણ ઘણા જણ પોષી શકાય તેમ છે। તેણે શું વિચાર્યું કે મેં જે હોટલ અને સિનેમામાં જે પૈસા ખર્ચ્યા એટલા પૈસા તો કે આ સાધારણ માણસોના તદ્દન સામાન્ય વિલાસ માટે પણ ઘણા જણ પોષી શકે છે। એ પસાર થઈ જતા વિચારની સાથે હાથ ખિસ્સામાં બહાર આવ્યો। 3 પૈસા પેલી બાઈના હાથમાં પડ્યા ને પૈસાના ખખડાટથી જાગેલું એક છોકરું મને ફરી સતાવે તે પહેલાં જ હું દૂર થઈ ગયો। તેણે સિક્કા નાખ્યા એટલે ખખડાટથી છોકરું જાગ્યું, પણ અનાયાસે છોકરાના શબ્દો કાન પર પડ્યા, માં કંઈ ખાવાનું છે? શું છે લાવ જોઉં? એ છોકરાએ કીધું કે માં ખાવાનું છે, બતાવ શું છે, લાવ હું જોઉં। તમને ચિત્ર દેખાઈ રહ્યું છે બરાબર? આગળ, ખાવાનું તો ભાઈ લાવે ત્યારે, એની માએ શું કીધું, ખાવાનું તો ભાઈ લઈ આવે ત્યારે, અત્યારે ખાવાનું નથી, એનો જે મોટો ભાઈ હતો તે ખાવા લેવા ગયો હતો। પણ એ ગયો ક્યાં, ક્યારનો એ ગયો છે કે? પાછળથી લારીવાળાનો હટો ભાઈ હટોનો અવાજ આવતા હું એક તરફ ખસ્યો ને સિંગોડાવાળાના એક જ જાતના સ્વરોની વચ્ચે થઈ પગથી પર ચડી ગયો। ફૂલોની છાબડીઓ પર, નાળિયેર પર, સાબુ પર, ગોળ પર, એમ અનેક પદાર્થો પર ફરતી દ્રષ્ટિ સામેના રસ્તા પર મીઠાઈની 2 દુકાનો છે। તેણે બધા ઉપર નજર નાખી અને સામે જ મીઠાઈની 2 દુકાનો છે, તેની આગળ જામેલી લોકોની ઠઠ તરફ ખેંચાઈ। કાંઈક તહેવાર હતો અને બંને દુકાનદારોએ રોશની કરી હતી। મારા પગલાં સહજ તે તરફ વળ્યા। દુકાનમાં ગોઠવેલી મીઠાઈને જોવા માટે ઘણા ખરા ઊભા હતા। દુકાનમાં સરસ મજાની મીઠાઈ ગોઠવેલી હતી, તેના ઉપર નજર પડી। આગળ, કેટલીક પારસી બાઈઓ મીઠાઈની ખરીદી કરતી હતી। પારસી એટલે કંઈક તહેવાર હતો, પારસી લોકોનો પતેતી જે તહેવાર આવે તે કંઈક પારસીનો એ લોકોનો તહેવાર હતો। આગળ, ખરીદી કરતી હતી, પણ સૌથી દૂર ખૂણામાં એક નાનો 10-12 વર્ષનો છોકરો અત્યંત તૃષ્ણાથી અનિમેષ દ્રષ્ટિ, તૃષ્ણા એટલે એકદમ ઈચ્છાથી, અને અનિમેષ એટલે કે ત્યાંથી તે નજર હટાવતો નહોતો, મીઠાઈના થાળ તરફ, ખાસ કરીને સૌથી આગળ પડેલા જલેબીના ચકચકિત ગૂંચળાવ તરફ જોઈ રહ્યો હતો। શું કરતો હતો છોકરો? તે જે જલેબીના ગૂંચળા હતા તેના તરફ નજર હટાયા વગર તેના તરફ જ જોઈ રહ્યો હતો। અચાનક મેં એને જોયો, ભાવ ભક્તિભાવથી જાણે એની દ્રષ્ટિ ત્યાં ચોંટી રહી હતી। એના અંગ પર એક સાજું લુગડું ન હતું, લુગડું એટલે કે કપડું, તેણે જે કપડાં પહેર્યા હતા એકે સાજા નહોતા, બધા ફાટેલા હતા। એના ચહેરા પર આશા, નિરાશા કે એવા કોઈ જાતના ભાવ ન હતા, કે નહીં કોઈ આશા દેખાય કે ના કોઈ નિરાશા દેખાય, કોઈ જ ભાવ નહીં। હું ધીમેથી ગોળ ચકરાઓ ખાઈ પેલા છોકરાની પડખે પણ જરા દૂર અંધારામાં જઈને ઊભો ને એના પર નજર ઠેરવી, કે હું થોડો દૂર ઊભો અને એના ઉપર નજર નાખી, તે શાંત લીન બનીને જલેબી નિરખી રહ્યો હતો, તે શાંત ઊભો ઊભો જલેબી જોઈ રહ્યો હતો। એની આ સમાધિથી આકર્ષાયેલા એક જુવાને મારા તરફ જોઈને હાસ્ય કર્યું કે જો છોકરો આવી રીતે જોઈ રહ્યો હતો ને, અમુક વાર આપણે કંઈક વસ્તુ જોઈતા હોય અને આપણા ઉપર કોઈક જોઈને હસે એવી રીતે કોક યુવાન તેના ઉપર હસતો હતો, અને આ માણસ લેખક સામે એણે જોયું, બરાબર હાસ્ય કર્યું, પણ મારા તરફથી કશો જ જવાબ ન મળતા તે દુકાન તરફ વળ્યો, પાસીર જલેબીનું પડીકું બંધાવ્યું,
ને તેમાંથી એકાદ કાઢીને ખાતો ખાતો પેલા છોકરા પાસેથી પસાર થયો. એણે શું કર્યું, પાસે જલેબીનું એણે પડીકું બંધાવ્યું, એમાંથી એક કાઢી ખાતો ખાતો પેલો જે છોકરો હતો એના પાસેથી તે પસાર થઈ ગયો. અર્ધી આશામાં અર્ધી ગેલછામાં પેલો છોકરાએ જરાક હથેળી લંબાવી. તેણે શું કર્યું, અર્ધી આશા રાખી કે કદાચ મને આપી દેતો તો જે પેલો યુવાન માણસ જતો હતો પડીકું લઈને તેની તરફ એણે હાથ લંબાવ્યો. સુગંધ લઈ શકાય એટલી નજીકથી પડીકાવાળા જુવાન સાથે જલેબી પસાર થતી જોઈ તેનું મોં પાણી પાણી થઈ ગયું. તે એટલો નજીકથી પસાર થયો કે તેના એના સુગંધથી આ છોકરાના મોઢામાં પાણી આવી ગયું. તે પગના અંગૂઠા પર જરાક ઊભો થયો, નીચો થયો, ફરી શરીર ઊંચક્યું અને તરત જ નીચો થઈ પોતાનો મોઢો પડેલો હાથ તેણે પોતાના લગર વગર કંગાલ પહેરણમાં છુપાવી દીધો. પેલો છોકરો જે યુવાન માણસ હતો ખાતો ખાતો જતો રહ્યો, એણે જે હાથ લંબાવ્યો હતો તેને કશું મળ્યું નહીં એટલે હાથ પાછો તેણે છુપાવી દીધો. પાછળથી મોટરના ભૂંગળાનો અવાજ થયો. હોર્ન વાગ્યો. આગળથી એ આંખ પણ નથી કે શું, આગળથી બોલ્યો કોક કે એ આંખ નથી કે શું, બરાબર વચ્ચે એમ કોઈ પારસી બાનુની સાથે આવેલ પટાવાળાએ ધમકાવ્યો ને પેલા ઊભેલા કોઈએ જા 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 અહીં કેમ ઊભો છે, તારે શું લેવાનું છે, તારે શું લેવાનું હોય. એ છોકરો ઊભો હતો ભિખારી, એને કોક જાણે કીધું કે તું અહીં કેમ ઊભો છે, તારે શું લેવું છે, તારે શું લેવાનું હોય, એવા પ્રશ્નો કરવા બેઠા. એમ કહી તેને ધિક્કાર્યો, બરાબર તેણે કાઢ્યો. બધા વેગને દાબતો હોય તેમ તે ધીમે દ્રઢ પગલે પાછો હટ્યો. એકદમ દુકાન પરથી નજર ખેંચી લીધી ને અત્યંત આર્થ સ્વરે ફિક્કા હાસ્ય સાથે બોલ્યો, હા ભાઈ સાચું, હું સવારનો ભૂખ્યો છું પણ મારે ભિખારીને શું લેવાનું હોય. છોકરો શું બોલ્યો, ધીમેથી બોલ્યો કે હા ભાઈ સાચું કે હું સવારનો ભૂખ્યો છું બરાબર પણ મારે ભિખારીને શું લેવાનું હોય, કેમ કે ભિખારી પાસે પૈસા ન હોય તો હું તો કે ભિખારી મારે શું લેવાનું હોય. તેણે જોરથી મુઠ્ઠી વાળી, અંદર ખખડેલા પૈસાનો અવાજ સ્પષ્ટ સંભળાયો. એક પણ દ્રષ્ટિ પાછળ ફેંક્યા વગર તે ચાલ્યો ગયો. આ ભિખારી એક દુકાને ઊભો રહી 6 પૈસાના દાળિયા ઝુખાવતો હતો. તેને જે ભીખ મળી હતી 6 પૈસા, તે 6 પૈસાનો તે શું કરતો હતો, દુકાનમાં જઈને દાળિયા ઝુખાવતો હતો. અચાનક મને પેલી સ્ત્રીના શબ્દો યાદ આવ્યા, અરે કદાચ એ દરવાજાની સાંકડી નેળમાં સરતા કુટુંબનો આ છોકરો સ્તંભ હશે. તેને લાગી આવ્યું, બરાબર જે છોકરી જે બાઈ હતી, બાઈના 3 છોકરા અને તેણે કીધું તું ભાઈ લઈને આવશે ખાવાનું, તો તેને યાદ આવ્યું લેખકને કદાચ જે બાઈ હતી એનો જ કદાચ આ મોટો છોકરો હશે, સ્તંભ હશે એટલે કે તે મોટો પુત્ર હશે, કદાચ શું એ જ હશે, પછી શું કે કદાચ શું પાક્કું એ જ છોકરો છે. સામેની દુકાને નીચે બેસીને ધૂળમાં પોતાનું ચીથરું પાથરીને તે શું કર્યું, તેણે દાળિયા લઈ નીચે ધૂળમાં બેસી ગયો અને પોતાનું ચીથરું પાથરીને, ચીથરું એટલે કે ફાટેલું કપડું, તેમાં દાળિયા બાંધી રહ્યો હતો. એ ફાટેલા કપડામાં તેણે શું કર્યું, દાળિયા બાંધી દીધા. તેણે એક મુઠ્ઠી તેમાંથી ભરી અને વીજળીના પ્રકાશમાં એ મુઠ્ઠીને અદ્ધર જતી મેં જોઈ અને એને ઝડપી લેવા આતુર મોં પહોળું થતું જોયું. તેણે શું કર્યું, મુઠ્ઠી ભરીને આમ તે ખાવા ગયો. મારી નજરે પેલા ભિખારીના મોંને બંધ થઈને નીચે આવતું જોયું. તેનું વદન કરમાઈ ગયું, વદન એટલે કે તેનું મુખ મોઢું, ને તેણે ભરેલી દાળિયાની મૂઠ એમને એમ ચીથરામાં પેસી જતી જોઈ. તેણે મૂઠ તો ભરીથી ખાવા માટે પણ તે ખાધા નહીં, પાછી તે મૂઠ ક્યાં મૂકી દીધી, જે ચીથરામાં બાંધ્યા હતા દાળિયા તેમાં મૂકી દીધી. ભૂખનું દુઃખ ગળી જઈને, તેને ભૂખ લાગી હતી, તેને દુઃખ હતું, શાનું દુઃખ હતું, ભૂખનું, એ ભૂખનું દુઃખ તે ગળી ગયો બરાબર. અને ચીથરું વાળીને તે 3 દરવાજા તરફ ચાલ્યો અને પેલી સ્ત્રી પાસે જ ગયો, પછી છોકરો એ સ્ત્રી પાસે જ ગયો. પેલા છોકરા એને વળગી જ પડ્યા, જે 3 નાના છોકરા હતા તે તેને વળગી પડ્યા ને સ્ત્રીએ પોતાની ફાટેલ તૂટેલ ગોદડી પર તેને બેસાડીને પૂછ્યું, બેટા તે કાંઈ ખાધું
તેની માએ પૂછ્યું, બેટા તે કાંઈ ખાધું? મારા અંગે અંગમાંથી ટાઢની ચમકારી પસાર થઈ ગઈ. લેખક આ બધું જોઈ રહ્યા હતા અને તેણે સાંભળ્યું તો એના અંગે અંગમાં એકદમ ટાઢની ચમકારી થઈ ગઈ. હા માં, તે શાંતિથી બોલ્યો. તે ખોટું બોલ્યો, બરાબર? માં આગળ તે ખોટું બોલ્યો હતો. કેમ ખોટું બોલ્યો હતો? કે જે એટલા દાળિયા મળ્યા એમાંથી જે તેના નાના ત્રણ ભાઈઓ પેટ ભરાય એના માટે તે ખોટું બોલ્યો કે હા માં, તું ચિંતા કરીશ નહીં, મેં ખાધું. એમ મેં તો બહુ દાળિયા ખાધા, ખૂબ પાણી પીધું ને પછી આવ્યો. તે જૂઠું બોલ્યો કે મેં ઘણા બધા દાળિયા ખાધા, મેં પાણી પીધું અને પછી આવ્યો. તો અત્યાર સુધી ક્યાં રોકાણ હતો ભાઈ? એની માએ પૂછ્યું કે અત્યાર સુધી ક્યાં હતો? માં, પેલી જલેબીની દુકાન છે ને, ત્યાં એક શેઠિયાએ મને જલેબી ખવડાવી. આ બીજું જૂઠું બોલ્યો કે તે શેઠિયાની એક દુકાન છે, એ શેઠે મને જલેબી ખવડાવી. હે? હા માં. આગળ અમારો ભાગ, અમારો ભાગ કરતા છોકરા કૂદી પડ્યા. તેના ભાઈઓ કહે, અમારો ભાગ, અમારો ભાગ, કે તું જલેબી ખાઈ ગયો તો અમારો ભાગ ક્યાં? કરતા છોકરા કૂદી પડ્યા. છોકરો શરમિંદો થઈ ગયો. માએ તેની સામે ઠપકાથી ને સંતોષથી જોયા કર્યું. બેટા, એવું હોય તો પોતાના ભાંડરાને માટે થોડુંક રાખીએ. શું કહે છે? પોતાના જે નાના ભાઈઓ હોય તેના માટે થોડુંક ન રખાય. તું એકલો ખાઈ ગયો જલેબી? તું તો મોટો, તારા પાડ્યા આ મોટા થાય તેમ છે. દાળિયા ક્યાંથી કાઢ્યા? બરફ સાર્યો, તેના 10 પૈસા આવ્યા ને. શું કહે છે? કે મેં જે કામ કર્યું હતું તેના 10 પૈસા આવ્યા હતા ને. હા, કેટલા પૈસાના દાળિયા લાવ્યો? 6-6. કે તું કેટલા પૈસાનો લાવ્યો? તો શું કીધું? 6 પૈસાના. એમ બોલતા બોલતા તેણે છેવટે કહી નાખ્યું 10. આના જીવનને જરાક ટેકો આપ્યો હોય, બધાને જ ભિખારી ગણી. ઘણી વખત આપણે ઉદ્યોગ કરવાનો ઉપદેશ આપીએ છીએ, બરાબર? કે બધાને જ આપણે ભિખારી ગણીને અને તેમને ઉદ્યોગ કરવાનો ઉપદેશ આપે છે. પણ આ છોકરાએ ભાંડું માટે જલેબી જતી કરી, દાળિયા ન ખાધા અને ખોટું બોલ્યો. એને મદદ કોણ કરશે, બરાબર? ઉતાવળથી ખિસ્સામાં ગયેલો હાથ પાછો ફર્યો. ધોબીનો ધોયેલ કોટ આજે જ પહેરેલો હોવાથી સાબરમતીથી થોડીક ઝીણી રહેતી જ હાથ સાથે ચોંટી. લેખકે ફરી જેણે એ કોટ પહેરેલો, એ કોટ ધોબીએ ધોયો હતો, બરાબર? ધોબી સાથે ધોવડાવ્યો હતો. તેણે પાછો હાથ નાખ્યો મહી, પણ જેવો હાથ બહાર કાઢ્યો તેમાં રેતી ચોંટી. સાબરમતી નદીના કિનારે ધોબીએ ધોયો હતો તો એ રેતી, જે નદી કિનારે રેતી હોય તે એની અંદર પેસી ગઈ હતી, તે રેતી હાથમાં આવી. મેં હોટેલને સિનેમાને આજે બીજી વખત સંભાળ્યા, બરાબર? તેણે હાથ કાઢ્યો, પાછો પણ હાથમાં કંઈ ના આવ્યું. તેને ફરી યાદ આવ્યું હોટલ અને સિનેમા, કે કદાચ હું હોટલમાં ન ગયો હોત અને સિનેમા ન જોયું હોત તો જેટલા પૈસા હોત તો જે આ દુઃખી પરિવાર છે એમને આપ્યું હોત તો એ લોકો પેટ ભરી શકત. છેક એમની પાસે સરીને મેં કહ્યું, છોકરા તારું નામ? પછી લેખક તેની પાસે જાય છે અને પૂછે છે, છોકરા તારું નામ? અવિશ્વાસ ભરી રીતે એ મારી સામે જોઈ રહ્યો. અત્યંત પ્યારથી તેનો હાથ હાથમાં લઈને મેં કહ્યું, છોકરા તે જલેબી ખાધી એ તો મેં જોઈ, દાળિયા ખાધા એ પણ જોયું, પણ તારું નામ તો બોલ. તેણે શું કીધું? કે તે જલેબી ખાધી હતી મેં જોઈ, દાળિયા ખાધા મેં જોયા, પણ તારું નામ તો બોલ. પોતાની વાત કળાઈ ગઈ જાણીને તેણે લુચ્ચાઈમાં જરાક મોં મલકાવ્યું ને નીચું જોઈ બોલ્યો, મારું નામ ભીખુ સાહેબ. તેને ખબર પડી ગઈ કે હું આ મારી માં સાથે જૂઠું બોલ્યો છું. તે પહેલેથી લેખક બધું મને જોતા આવે છે. આથી તે થોડુંક જરાક મોં મલકાવ્યું અને તે નીચું જોઈને બોલ્યો, સાહેબ મારું નામ ભીખુ. વિદ્યાર્થી મિત્રો, અહીંથી આપણો આ પાઠની સમજૂતી સમાપ્ત થાય છે. હવે આપણે શબ્દ સમજૂતી જોઈશું. ઠઠારો એટલે સામાને આંજવા કે પ્રભાવિત કરવા માટેનો દેખાવ. ભપકો એટલે કે ભીડ. કમાન એટલે કે ધનુષ્ય જેવા વળાંકવાળી રચના. કંગાલ એટલે ગરીબમાં ગરીબ, કે બહુ જ જે ગરીબ હોય તેને કંગાલ કહી શકાય. રહમ એટલે કે દયા. સરિયામ એટલે બધા માટેનું જાહેર મુખ. સહજ એટલે સ્વાભાવિક. સોફર એટલે અંગત ઉપયોગમાં આવતો ડ્રાઈવર.
ઉગારી લેવું એટલે બચાવી લેવું, હાફડું ફાફડું એટલે ગભરાયેલું, બે બાકડું, દયામણું એટલે દયા ઉપજે એવું, જુલમ એટલે કે ત્રાસ. ચલો આગળ જોઈએ. જુલમ એટલે કે ત્રાસ, જીવન દોરી એટલે આયુષ્ય રૂપી દોરી, આવરદા, કલદાર એટલે ચાંદીની ચાંદીનો રણકારવાળો સિક્કો, રાણી છાપ એટલે બ્રિટનમાં રાણી વિક્ટોરિયાની છાપવાળો સિક્કો, ભદ્ર એટલે અમદાવાદમાં આવેલા ભદ્રના કિલ્લાનો વિસ્તાર, વિલાસ એટલે કે મોજ મજા, સ્વર એટલે કે અવાજ, તૃષ્ણા એટલે ઈચ્છા, અનિમેષ એટલે કે મટકું પણ માર્યા વિના, અનાયાસે એટલે સહજ રીતે, લીન એટલે એક ધ્યાન, સમાધિ એટલે ઊંડું ધ્યાન, ભેલછા એટલે ધૂન, લગર વગર એટલે ચીછરે હાલ, બાનું એટલે સન્નારી મેડમ, દ્રઢ એટલે મક્કમ. આગળ જોઈએ. આર્ત સ્વર એટલે દુઃખભર્યો અવાજ, નેણ એટલે કે સાંકડો રસ્તો, સ્તંભ એટલે થાંભલો આધાર, વદન એટલે ચહેરો મોઢું, શર્મિંદુ એટલે કે ઝંખવાણું, ભાંડરડા એટલે નાના ભાઈ બહેન, સારવું એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું, ઉદ્યોગ એટલે ધંધો રોજગાર, સંભાળવું એટલે કે યાદ કરવું, અને કળાવું એટલે કે દેખાવું. ચલો રૂઢિપ્રયોગ જોઈશું. ઉગારી લેવું એટલે કે બચાવી લેવું, વાત કળાઈ જવી એટલે સમજાઈ જવી, રાળ ફાટી જવી એટલે ભયથી ચીસ પડાઈ જવી, વદન કરમાઈ જવું એટલે નિરાશા થઈ જવું. હવે અભ્યાસ જોઈશું. અભ્યાસમાં નીચેના પ્રશ્નોના ઉત્તર માટે વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો. ચલો પહેલો છે, અહીં માણસોનો ઠઠારો એટલે શું થશે? એનો જવાબ ખ આવશે, ભીડ. નંબર બે, હું ખાલી જગ્યા એક જ જાતના સ્વરો વચ્ચે થઈને પગથી પર ચડી ગયો એટલે કે ફૂટપાથ પર ચડી ગયો એટલે ખ આવશે. નંબર ત્રણ, ભીખુ પાઠમાં આ છોકરો સ્તંભ હશે શબ્દનો અર્થ શું છે? તો સ્તંભ એટલે કે કુટુંબમાં જવાબદાર, ખ આવશે. નંબર ચાર, ભીખુ પાઠની ઘટના કયા શહેરની છે? તો આપણો જવાબ આવશે ખ, અમદાવાદની. આગળ પ્રશ્ન બે, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં આપો. પ્રશ્ન એક, લેખક અકસ્માતથી બચવા ક્યાં ચાલતા હતા? ઉત્તર લખીશું, લેખક અકસ્માતથી બચવા ફૂટપાથ પર ચાલતા હતા. પ્રશ્ન બે છે, છોકરાની મા તરફ સોફરે શા માટે ઠપકા ભરી નજર નાખી? તો છોકરાનું ધ્યાન ન રાખવા બદલ છોકરાની મા તરફ સોફરે ઠપકા ભરી નજર નાખી. પ્રશ્ન ત્રણ, લેખક સ્ત્રીને 3 પૈસા આપીને શા માટે દૂર જતા રહ્યા? તો લેખકે 3 પૈસા સ્ત્રીને આપતા પૈસાના ખકડાટથી જાગેલું છોકરું રખેને લેખકને હેરાન કરે એ વિચારથી લેખક દૂર જતા રહ્યા. પ્રશ્ન ચાર, છોકરા એના ભાઈને શા માટે વળગી પડ્યા? તો છોકરા ભૂખ્યા હતા તેથી ભાઈ કંઈક લાવ્યો હશે એમ ધારીને તે વળગી પડ્યા. ચલો આગળ જોઈશું. પ્રશ્ન ત્રણ, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. પ્રશ્ન નંબર એક, લેખક કોની વર્તણૂક બારીકાઈથી જોઈ રહ્યા હતા શા માટે? તો લેખક એક 10-12 વર્ષના અત્યંત કંગાળ લાગતા છોકરાની વર્તણૂકને બારીકાઈથી જોઈ રહ્યા હતા કારણ કે તે મીઠાઈની દુકાન આગળના એક ખૂણામાં ઊભો હતો. તે અત્યંત તૃષ્ણાથી અનિમેષ દ્રષ્ટિએ મીઠાઈના થાળ તરફ, ખાસ કરીને જલેબીના ચકચકિત ગૂંચળા તરફ જોઈ રહ્યો હતો. પ્રશ્ન બે જોઈએ, ભીખુ દાળિયા ખાતા શા માટે અટકી ગયો? ઉત્તર, ભીખુએ 6 પૈસાના દાળિયા જો ખાવ્યા પછી તે નીચે ધૂળમાં ચીથરું પાથરી તેમાં દાળિયા બાંધવા લાગ્યો. તેણે તેમાંથી એક મુઠ્ઠી ભરી દાળિયા લીધા. તે દાળિયા મોંમાં મૂકવા જતો હતો ત્યાં તેને તેના ભૂખ્યા ભાંડુઓ એટલે કે ભાઈઓ યાદ આવ્યા તેથી તે દાળિયા ખાતા અટકી ગયો. પ્રશ્ન ત્રણ,
લેખકે હોટલ અને સિનેમાને શા માટે યાદ કર્યા? તો લેખકે બે કલાક પહેલાં જ કલદાર રાણી છાપના રૂપિયા સાથે ભદ્રમાંથી શહેર તરફ મુસાફરી કરી હતી, તેમાંથી 9 આના સિનેમામાં અને 6.25 આના હોટલમાં ખર્ચાઈ ગયા. હવે લેખક પાસે માત્ર 3 પૈસા જ બાકી રહ્યા હતા, તે તેમણે ભિખારણબાઈને આપી દીધા. ભીખુએ પોતે ભૂખ્યા રહીને પોતાના ભૂખ્યા ભાંડુઓને દાળિયા ખાવા આપ્યા હતા. આ જોઈને લેખકને થયું કે સિનેમા અને હોટલના વિલાસી ખર્ચા ઓછા કરવામાં આવે તો આવા ગરીબોને પોષી શકાય. આમ લેખકે હોટલ અને સિનેમાને યાદ કર્યા. પ્રશ્ન 4 છે, ભીખુએ લેખક સામે લુચ્ચાઈમાં મોં કેમ મલકાવ્યું? તો ભીખુએ પોતાના ભાંડુ માટે જલેબી જતી કરી, દાળિયા ન ખાધા. લેખક આ હકીકત જોઈ હતી. લેખકે એનું નામ પૂછ્યું. પોતાની વાત લેખક કરી ગયા છે એવું જાણીને ભીખુએ લુચ્ચાઈમાં મોં મલકાવ્યું. પ્રશ્ન 5, ભીખુનો ભાંડરડા માટેનો પ્રેમ લેખકને શા માટે ગમ્યો? ઉત્તર લખશું, ભીખુ ખરીદેલા દાળિયા ચિંથરામાં બાંધી રહ્યો હતો ત્યારે તેણે તેમાંથી દાળિયાની એક મુઠ્ઠી ભરી, પણ દાળિયા ખાધા નહીં. તે ભૂખનું દુઃખ ગળી જઈને તેની મા પાસે પહોંચ્યો. તે મા આગળ જૂઠું બોલ્યો કે તેને એક શેઠે જલેબી ખવડાવી છે. તેથી લેખકને ભીખુનો ભાંડરડા માટેનો પ્રેમ ગમ્યો. ચલો આગળ સ્વાધ્યાય. પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પ્રશ્ન 1 છે, લેખક ચાલતા ચાલતા ક્યાં અટકી ગયા? ત્યાં તેમણે શું જોયું? ઉત્તર લખશું, લેખક ફૂટપાથ પર ચાલતા ચાલતા હતા. તે સમયે તેમણે 3 દરવાજા પાસે દર્દથી બોલાયેલા આ શબ્દો સાંભળ્યા, એક કંગાલ પર ઇતની રહમ કરો. આથી લેખક ચાલતા ચાલતા અટકી ગયા. ત્યાં તેમણે દરવાજા વચ્ચે સાંકડી કમાનમાં એક અત્યંત કંગાળ સ્ત્રીને 3-4 બાળકો સાથે જોઈ. પ્રશ્ન 2, ભીખુએ જલેબી ખરીદીને શા માટે ખાધી નહીં? તો જલેબીની સુગંધથી ભીખુનું મોં પાણી પાણી થઈ ગયું હતું, છતાં તેણે જલેબી ખરીદી નહીં. ભીખુને તેના ભૂખ્યા ભાંડુઓ યાદ આવ્યા. તેણે જલેબીને બદલે 6 પૈસાના દાળિયા ખરીદ્યા, જેથી બધા ભાંડુઓને થોડા થોડા દાળિયા ખાવા મળે. ચલો આગળ પ્રશ્ન 3, ભીખુ એની મા પાસે શા માટે ખોટું બોલ્યો? તો ઉત્તર લખશું, ભીખુની મા અને એના ભાંડુ ભૂખ્યા હતા. એની પાસે એટલા દાળિયા નહોતા કે જેથી ઘરના બધાની ભૂખ સંતોષી શકાય. બધાને દાળિયા મળી રહે એ માટે ભીખુએ પોતે દાળિયા ખાધા નહીં. કુટુંબ પ્રત્યેની લાગણીને કારણે કે એની મા આગળ ખોટું બોલ્યો કે પોતે ધરાઈને ખાધું છે. પ્રશ્ન 4, કુટુંબનો સ્તંભ કોને કહેવાય? તો ઉત્તર લખશું, ઘરનો સ્તંભ ઘર માટે ટેકા કે આધારનું કામ કરે છે, બરાબર ને? એમ જે વ્યક્તિ પર સમગ્ર કુટુંબનો આધાર હોય તેને કુટુંબનો સ્તંભ કહેવાય. પ્રશ્ન 5, ભીખુ ભૂખનું દુઃખ ગળી ગયો એવું લેખક કેમ કહે છે? તો ભીખુ પોતે પણ ખૂબ ભૂખ્યો હતો. ભૂખનું એ દુઃખ દૂર કરવા એણે 6 પૈસાના દાળિયા ખરીદ્યા. દાળિયા મોંમાં નાખવા જતાં એણે પોતાના ભૂખ્યા ભાંડુ યાદ આવ્યા. તે દાળિયા ખાઈ ન શક્યો. લેખક તેથી કહે છે ભીખુ એ ભૂખનું દુઃખ ગળી ગયો. ચલો આગળ પ્રશ્ન 6, આ વાર્તાનું શીર્ષક તમે શું આપો, શા માટે? તો ઉત્તર, આ વાર્તાનું શીર્ષક હું અંતરના અમી આપું, કારણ કે આ વાર્તાનું મુખ્ય પાત્ર ભીખુ પોતે દુઃખ વેઠે છે, પણ મા અને ભાઈ ભાંડુનો વિશેષ ખ્યાલ રાખે છે. પોતે ભીખ માંગીને લાવે અને પોતે ન ખાય પણ ભાઈ ભાંડુને ખવડાવે છે, જે ભીખુના અંતરમાં રહેલું અમૃત તત્વ છે. ચલો પ્રશ્ન 2 જોઈએ કે નીચેના વાક્યો કોણ બોલે છે તે કહો. નંબર 1, ખાવાનું તો ભાઈ લાવે ત્યારે. તો આ વાક્ય છોકરાની મા બોલે છે. નંબર 2, એક શેઠીએ મને જલેબી ખવડાવી. આ વાક્ય ભીખુ બોલે છે. નંબર 3, મા કંઈ ખાવાનું છે?
આ વાક્ય ઊંઘમાંથી જાગેલું ભિખારણનું છોકરું બોલે છે. નંબર 4, એ આંખ પણ નથી કે શું? તો આ વાક્ય પારસી બાનુનો પટાવાળો બોલે છે. ચલો પ્રશ્ન 3 જોઈએ કે નીચેના દરેક રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. નંબર 1, ઉગારી લેવું એટલે કે બચાવી લેવું. ડ્રાઈવરે સમય સૂચકતા વાપરીને મુસાફરોને અકસ્માતથી ઉગારી લીધા. નંબર 2, વાત કળાઈ જવી એટલે કે વાત સમજાઈ જવી. વાક્ય, પોતાની વાત કળાઈ ગઈ છે એ જાણીને રઘુ શર્મિંદો થઈ ગયો. નંબર 3, રાડ ફાટી જવી એટલે કે ભયથી ચીસ પડી જવી. તો વાક્ય બનાવીશું, રસ્તાની વચ્ચે ચાલતી બસની બ્રેક ફેલ થઈ જતા સૌની રાડ ફાટી ગઈ. નંબર 4, વદન કરમાઈ જવું એટલે કે નિરાશ થઈ જવું. પરીક્ષામાં નપાસ થતાં ચંપકનું વદન કરમાઈ ગયું. ચલો આગળ જોઈએ. પ્રશ્ન 4, સૂચવ્યા મુજબ કરો. નંબર 1, આ પાઠમાં વદન શબ્દ છે તો આ શબ્દમાંના અક્ષરોનો ઉપયોગ કરી બીજા શબ્દો બનાવો. તો અહીં બીજા શબ્દો જેમ કે વદ અને વન. નંબર 2, આ ઉપરાંત બીજા વધુ શબ્દો બનતા હોય તો બનાવો. તો દન, દવ, નદ અને નવ. ચલો આગળ પ્રશ્ન 3, આ શબ્દોના અર્થ શબ્દકોશમાંથી મેળવો. આ શબ્દનો અર્થ આપણે શબ્દકોશમાંથી મેળવીશું. તો પહેલાં દનનું બનાવીશું દિવસ. નંબર 2, દવ એટલે દાવાનળ. નદ એટલે કે મોટી નદી. નંબર 4, નવ એટલે કે નવ સંખ્યા. 5, વદ એટલે કે કૃષ્ણ પક્ષ, અંધાર્યું. અને વન એટલે કે જંગલ. તો અહીંયા આપણો આ પાઠ સમાપ્ત થાય છે, તેની સ્વાધ્યાયની સમજૂતી પણ સમાપ્ત થાય છે. ધન્યવાદ.